नमस्कार। प्रथम वर्षनी तालीमार्थी बहनों ने कोर्स 5 पहलो कोर्स मैं कोर्स 1 नी अंदर आगळ तमने समझायुं। हवे बीजू कोर्स 5 ब हेमां हूँ पर्यावरण अभ्यास धोरण 1-5 एनु तमे खाली मॉड्यूल जोई लो। एनी अंदर एकम 1 એ હું તમને આજે સમજાવું છું। કોર્સ 5 બ પર્યાવરણ અભ્યાસ ધોરણ 1-5 એની અંદર એકમ 1 પર્યાવરણ શિક્ષણની સંકલ્પના એની અંદર એવું કહે છે, કેળવણી વિના માનવ જીવન કે માનવ વિકાસની પ્રક્રિયા સંભવિત નથી। સાચી વાત, કેળવણી વિના માનવ જીવનની પ્રક્રિયા અને માનવ જીવનની વિકાસ સંભવિત નથી। તો કેવી રીતે? તો એની અંદર એમ કહે છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારથી તેને કેળવણી આપોઆપ મળેલી હોય છે। બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેનામાં કેળવણી આવે છે। હવે તમે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે જ્યારે બાળક નાનપણની અંદર એ જન્મે છે ત્યારે ત્યારે એની કેળવણી એની અંદર હોય છે જ, પણ જેમ જેમ તે મોટું થાય છે તેમ તેમ તે બહાર એની ખીલવણી થાય છે, એનો વિકાસ થાય છે। કેળવણીની અંદર એવું કહેવામાં આવે છે કે બાળક જ્યારે જન્મે છે એની સાથે સાથે જેમ જેમ મોટું થાય છે તેમ તેમ બાળકને સંસ્કાર રીતરિવાજો એ બધું જ આપોઆપ તેને તેના ઘરમાંથી બહારથી વગેરેથી તે ગ્રહણ કરે છે, તેને મળે છે। સંસ્કાર માટે તેને તેના વડીલો દ્વારા મળતા હોય છે, કુટુંબ દ્વારા મળતા હોય છે અને તેનો વિકાસ થાય છે। તો અન્ય કેળવણીનો અર્થની અંદર પણ એવું કહેવામાં આવે છે, તો કેળવણી કઈ કઈ રીતે? તો બહાર લાવવું, વિકસા આવિષ્કાર કરવો, આગળ વધવું, વિકાસવું, સંભાળ રાખવી, જતન કરવું, ઉછેર કરવો, વિકસાવવું, શીખવવું અને તાલીમ આપવી, આ બધું જ આ કેળવણીની અર્થની અંદર આ બધું આવી જાય છે। તો જેમ જેમ બાળક વિકાસ કરે છે તો પર્યાવરણ અની અંદર જે કેળવણીની વાત કરીએ છીએ તો કઈ રીતે? તો પર્યાવરણની એટલે બાળકનું આસપાસનું વાતાવરણ। કેળવણીની અંદર પણ એવું કહે છે, જ્યારે કેળવણી બાળકને જન્મજાત મળતી હોય છે તો કે તો જ્યારે બાળક જન્મે છે પર્યાવરણની અંદર રહીને તો તેને બાળકનું આસપાસનું વાતાવરણ, પછી પર્યાવરણ કુદરતી પદાર્થોથી છલોછલ ભરેલું છે। પર્યાવરણ જે છે એ કુદરતી વાતાવરણથી છલોછલ ભરેલું છે, તેના કણકણમાં અસંખ્ય અમૂલ્ય અનુભવો રંગાયેલા છે, કંડાયેલા છે। તેની કણકણમાં પર્યાવરણની અંદર તેના અસંખ્ય અમૂલ્ય અનુભવો કંડારાયેલા છે, એટલે તેમાં વણેલા છે। પછી એવું કહે છે, બાળક સૌપ્રથમ જ્યારે જન્મે છે બાળક, વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે જ્યારે બાળક જન્મે છે સૌપ્રથમ તો તે કુટુંબ, ઘર, અડોશ પડોશના લોકોને ઓળખે છે, પછી કહે છે સગા સંબંધી મિત્રો વર્ગને ઓળખે છે તથા શિક્ષક ગણને ઓળખે છે। તો જ્યારે બાળકનો સૌપ્રથમ જન્મ થાય છે ત્યારે પહેલામાં પહેલું તે કુટુંબ, ઘર, અડોશ પડોશ, સગા સંબંધી, મિત્રો અને શિક્ષકગણને પણ તે ધીમે ધીમે ઓળખતું થાય છે। પછી એવું કહે છે બાળકની એની અંદર કે બાળકની ઉંમર વધવાની સાથે તેનું પર્યાવરણ વિસ્તાર પામે છે। જેમ જેમ બાળકની ઉંમર નાનપણમાં જ્યારે બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેનું પર્યાવરણ વિસ્તૃત વિશાળ થાય છે, તે ઓળખતું થાય છે। તો કેવી રીતે? તો પહેલામાં પહેલું જ્યારે બાળક ઉંમરમાં વધવાની જેમ જેમ તે ધીમે ધીમે એની ઉંમર વધે છે તેમ તેમ પશુ પક્ષી, ઝાડ પાન, ફળ ફૂલ, પછી ડુંગર, નદીઓ, તળાવ, સરોવરો અને જીવજંતુઓ વગેરેની માહિતગાર થાય છે। જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેનામાં પર્યાવરણની અંદર રહીને તેનામાં પ્રકૃતિની સાથે સાથે તેના જ્ઞાનમાં પણ વધારો થાય છે। આ બધા વિષય જાણવા ખૂબ જ
કુતૂહલને જિજ્ઞાસા ધરાવે છે બાળક. પણ ક્યારે? તો કે છે, જેમ જેમ બાળક મોટું થાય છે બાળપણની અંદર, જેમ જેમ તેનો વિકાસ થાય છે તેના ઉછેરમાં, અને જેમ જેમ તે ઉછળીને તે મોટું થાય છે, તેમ તેમ તેનો વિકાસ થતો જાય છે, તેમ તેમ તેનામાં પર્યાવરણને જાણવા માટેની જિજ્ઞાસા વધે છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની અભ્યાસની સંકલ્પના જે ટૉપિક છે એની અંદર ખાલી મેં તમને આ ઉપર છેલ્લી માહિતી આપી છે, અને એના પછીનું જે આપણે પીડીએફ બીજું આવશે ત્યારે આપણે જોઈશું કે પર્યાવરણ શિક્ષકની સંકલ્પના એટલે શું, અથવા પર્યાવરણ વિષયની, અથવા એવું કહેવાય છે કે શિક્ષક ચિંતકો દ્રષ્ટિએ પર્યાવરણ એટલે શું, શિક્ષક ચિંતકોની દ્રષ્ટિએ પર્યાવરણ એટલે શું, તેના વિશે આપણે જોઈશું. અસ્તુ.